સ્વીજી ફૂડ હું છું મનીષા ઠક્કર. આજે હું તમને વજન ઉતારવા માટેનો આખા દિવસનો ડાયટ પ્લાન બતાવવાની છું. આની પહેલા પણ મેં આ રીતનો વિડીયો તમારી સાથે શેર કરેલો છે અને જો તમે એ ના જોયો હોય તો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે. આજે હું તમને એવો ડાયટ પ્લાન બતાવવાની છું જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે અને સાથે જ એ તમને વજન ઉતારવામાં પણ મદદ કરે. તો ચાલો એ ડાયટ પ્લાન શું છે એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે કાળા ટી કે ઇમ્યુન સિસ્ટમ વધારે એવું એક ડ્રિંક બનાવીશું. તો અહીંયા મેં એક વાસણમાં 150 ml જેટલું પાણી લઈને એને ગરમ થવા માટે મૂક્યું છે. પાણી ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લઈશું. અહીંયા મેં એક કાચનો ગ્લાસ લીધો છે અને અત્યારે હું ન્યૂ હબની કાળા ટીનો ઉપયોગ કરવાની છું. આ એક ટી બેગ આ રીતે આપણે ગ્લાસમાં મૂકી દઈશું અને ગરમ કરેલું પાણી આમાં ઉમેરી દઈએ. આ ટી બેગને આપણે 2-3 મિનિટ કે તમને જેટલો સ્ટ્રોંગ ટેસ્ટ પસંદ હોય ત્યાં સુધી આમાં રહેવા દો. આ જે કાળા ટી આપણે ઉપયોગમાં લીધી છે એમાં તુલસી, તજ, આદુ, ઇલાયચી, કાળા મરી, હળદર અને લવિંગનો ઉપયોગ થયેલો છે અને આ બધી વસ્તુ આપણું મેટાબોલિઝમ સ્ટ્રોંગ કરે. સાથે જ જે તજ છે એ બોડીનું શુગર લેવલ ઘટાડે છે અને લવિંગ અને કાળા મરી મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરીને આપણી પાચન શક્તિ મજબૂત બનાવે છે જેનાથી વજન ઉતારવામાં ખૂબ જ ઝડપથી મદદ મળે છે. તમે જોઈ શકો છો જ્યારે આપણે ટી બેગ ગ્લાસમાં નાખી ત્યારે આ રીતનો એનો કલર હતો અને 2-3 મિનિટ પછી આ સરસ રીતે પાણીની સાથે આ મિક્સ થઈ ગયું છે અને આનો બધી જે ફ્લેવર હોય છે એ પણ સરસ રીતે પાણીની સાથે મિક્સ થઈ જાય છે. તો આને 2-3 મિનિટ પછી આપણે પીવાના ઉપયોગમાં લઈશું. આને તમે સવારે કે રાત્રે સુવાના સમયે પણ પીવાના ઉપયોગમાં લઈ શકો છો. આ કાળા ટી ફક્ત વજન ઉતારવામાં મદદ કરે છે એવું નથી, પણ ઘરમાં કોઈને શરદી ઉધરસનો પ્રોબ્લેમ હોય તો એ લોકોને પણ તમે આ પીવા માટે આપી શકો છો. કાળા ટી કે ફેટ કટર ડ્રિંક પીધાના 1 કલાક પછી આપણે ઓટ્સ એપલ સ્મૂધી બનાવીશું. જે લોકોને ચા કે કોફી પીવાની ટેવ હોય એ લોકો સ્મૂધીના બદલે અત્યારે ચા કે કોફી પીવાના ઉપયોગમાં લઈ શકે છે. બને તો એમાં ખાંડ ઓછી નાખવાનો ઉપયોગ કરવાનો, અથવા તો જો તમને ગોળની બનાવેલી ચા ભાવતી હોય તો એ તમે પીવો તો સૌથી સારું રહે છે. તો સૌથી પહેલાં તો ઓટ્સ એપલ સ્મૂધી કેવી રીતે બનાવવી એ હું તમને બતાવી દઉં. એના માટે એક ફ્રાયપેન લઈ લઈશું. એમાં 1/4 કપ ઇન્સ્ટન્ટ ઓટ્સ નાખવાના છે. જે ફ્લેવર વગરના રેગ્યુલર ઓટ્સ આવે એ ઉપયોગમાં લેવાના છે. આને આપણે ધીમા ગેસ ઉપર 2-3 મિનિટ માટે શેકી લઈશું અને કોરા શેકવાના છે. આમાં કશું જ નાખવાની જરૂર નથી અને આ 2-3 મિનિટમાં શેકાઈ જાય. અને આ રીતે ઓટ શેકીને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને પણ રાખી શકો છો. ઓટ શેકાઈ ગયા છે, ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લઈએ. ઓટ્સ ઠંડા થઈ જાય એ પછી આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. આની સાથે જ આપણે 5 બદામ નાખીએ અને અડધું આપણે સફરજન સમારીને આમાં નાખીશું. છાલ સાથે જ આને સમારી લેવાનું છે. આની સાથે 1 ચમચી મધ નાખીશું. તમે મધ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો, એના બદલે બ્રાઉન શુગર નાખવી હોય તો પણ નાખી શકો. 200 ml જેટલું આપણે મલાઈ ઉતારેલું દૂધ આમાં ઉમેરવાનું છે. હવે આને બ્લેન્ડ કરી લઈશું. તો આપણી આ ઓટ્સ એપલ સ્મૂધી બનીને તૈયાર. તો હવે આપણી આ ઓટ્સ એપલ સ્મૂધી બનીને તૈયાર છે. આ ખૂબ જ ટેસ્ટી બને છે અને સાથે હેલ્ધી છે. અને જો સવારમાં તમે આ રીતની સ્મૂધી પીવો તો તમને લાંબો સમય સુધી ભૂખ પણ નહીં લાગે. સ્મૂધી પીધાના 2 કલાક પછી તમે ઘરનો બનાવેલો કોઈ પણ ઓછા તેલનો નાસ્તો ખાઈ શકો છો. અહીંયા મેં 1 નાની વાટકી વઘારેલા મમરા લીધા છે. એની સાથે જ 3 અંજીર અને 3 પલાળેલી બદામને છોલીને લીધી છે. અને ફ્રૂટમાં મેં 1 પ્લમ લીધું છે. ફ્રૂટ તમને જે પણ પસંદ હોય કે સિઝન પ્રમાણે જે મળે એ તમે સવારમાં ખાઈ શકો છો. હવે લંચમાં આપણે વેટ લોસ પાલક પનીર બનાવીશું. જનરલી પાલક પનીર બનાવવા માટે ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઘી, તેલ, મલાઈ એ બધાનો ઉપયોગ થતો હોય છે. પણ આજે આપણે ખૂબ જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરીને આ પાલક પનીર બનાવીશું. સાથે જ આ હેલ્ધી તો છે અને ટેસ્ટી પણ બને છે. તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. પાલક પનીર બનાવવા માટે મેં 1 જોડી પાલકને આ રીતે પત્તા ચૂંટીને સાફ કરીને રાખી છે અને પછી એને 2 વાર પાણીથી ધોઈ લીધી અને પછી પાણીમાં જ એને પલાળીને રાખી છે. ગ્રામમાં 250 ગ્રામ પાલક છે. આની સાથે જ 2 મીડિયમ સાઇઝના ટામેટા, 3-4 તીખા લીલા મરચાં અને 1 નાનો આદુનો ટુકડો લીધો છે. જે લોકો ડુંગળી લસણ ખાતા હોય એ ડુંગળી લસણ પણ આમાં ઉપયોગમાં લઈ શકે છે. તો તમારે 2 સમારેલી ડુંગળી અને 5-6 કળી લસણ આની સાથે જ સમારીને તૈયાર કરીને રાખવાનું છે. હવે આપણે સબ્જી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ. અહીંયા મેં કઢાઈ ગરમ થવા માટે મૂકી છે. એમાં 1 ચમચી ચોખ્ખું ઘી અને 1/2 ચમચી આપણે તેલ ઉમેરીશું. મેં ઘી ઘરનું બનાવેલું ઉપયોગમાં લીધું છે. તમે ઘરનું બનાવેલું કે ગાયનું કોઈ પણ ઘી લઈ શકો છો. ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરીશું. આની સાથે જ આપણે આદુ અને લીલા મરચાં ઉમેરી દઈએ. તમારે લસણ અને ડુંગળી ઉમેરવું હોય તો પહેલાં આદુ લસણની સાથે જ તમારે ડુંગળી અને લસણ ઉમેરી દેવાનું, એ પછી ટામેટાં ઉમેરવાના. તો અહીંયા મેં 2 સમારેલા ટામેટાં ઉમેર્યા છે.
હવે આપણે આને ફાસ્ટ ગેસ ઉપર 1 મિનિટ માટે સાંતળી લઈશું. ટામેટા સંતળાઈ જાય એ પછી આના ઉપર આપણે ઢાંકણ લગાવી દઈશું અને આને 1 મિનિટ માટે ચડવા દઈશું. 1 મિનિટ પછી ટામેટા થોડા પોચા પડી ગયા છે તો હવે જે પાલક આપણે ધોઈને રાખી છે એ આમાં ઉમેરી દેવાની છે. અત્યારે પાલકને મેં બ્લાન્ચ નથી કરી, આની સાથે જ આપણે એને સાંતળીશું. તો તમે જોઈ શકો છો અત્યારે પાલક ઉમેરવાથી આખી કડાઈ ભરાઈ ગઈ છે, પણ પાલક ખૂબ જ જલ્દીથી સુસવાઈ જાય. તો અત્યારે ઢાંકણ ઢાંકી દઈએ અને આને ફાસ્ટ ગેસ ઉપર જ આપણે 5-7 મિનિટ માટે ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો 5-7 મિનિટ પછી પાલક સરસ રીતે સુસવાઈ ગઈ છે અને એમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે. તો પાલક અને ટામેટા બંને સરસ રીતે ચડી ગયું છે. છેલ્લે આમાં 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. જ્યારે પણ તમે પાલકનો ઉપયોગ કરો ત્યારે એ શાકમાં મીઠું સાચવીને નાખવાનું. ઘણીવાર પાલકના લીધે શાકનો ટેસ્ટ ખારો લાગતો હોય છે, એટલે મીઠું ખૂબ જ સાચવીને નાખવું. તો મીઠું નાખ્યા પછી શાકને મેં 1 મિનિટ માટે સાંતળી લીધું છે. ગેસ બંધ કરીને આને નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું. આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે એને મિક્સર જારમાં લઈને એને વાટીને તૈયાર કરી લઈએ. આમાં પાણી નથી ઉમેરવાનું, જે પાલક ટામેટાનું પાણી છૂટ્યું હતું એનાથી જ આની સરસ રીતે પ્યુરી બનીને તૈયાર થઈ જાય છે. હવે જેમાં પાલક અને ટામેટા સાંતળ્યા હતા એ જ કડાઈ મેં ઉપયોગમાં લીધી છે. એમાં 1 ચમચી ઘી ઉમેરીએ. અત્યારે આની સાથે તેલ નહીં ઉમેરવાનું, એકલું ઘી જ ઉમેરીશું. અને જે પાલક અને ટામેટાની પ્યુરી આપણે બનાવી છે એ આમાં ઉમેરી દઈએ અને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. આમાં આપણે કાજુ, મગજતરી, મલાઈ કશું જ ઉપયોગમાં નથી લેવાના. તો પાલકની પ્યુરી આમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. આને મેં 2-3 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર ચડવા દીધું છે. હવે આમાં 100 ગ્રામ આપણે પનીર ઉમેરીશું. પનીરને સાંતળ્યું નથી, કાચું જ આપણે ટુકડા કરીને આમાં ઉમેરી દેવાનું છે. પનીર તમે ઘરનું બનાવેલું કે માર્કેટનું કોઈ પણ લઈ શકો, પણ જો પનીરને લાવીને તમે ફ્રીઝરમાં રાખતા હોય તો ઉપયોગમાં લેવાના 1 કલાક પહેલાં એને ફ્રીઝરમાંથી બહાર કાઢી લેજો. આ રીતે પનીર સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય પછી આપણે એને ખુલ્લું જ 2-3 મિનિટ માટે ચડવા દઈશું. હવે મિક્સરમાં જ મેં થોડું પાણી ઉમેરી દીધું છે. એમાં 1/2 ચમચી કોર્નફ્લોર નાખીને મિક્સ કરી લઈએ અને એ પાણી આપણે શાકમાં ઉમેરી દઈશું, જેથી આમાંથી પાણી પણ છૂટું નહીં પડે અને શાકને થિકનેસ પણ સરસ મળી જશે. ગેસ અત્યારે મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે અને થોડી થોડી વારે આપણે શાકને હલાવતા રહીશું. લગભગ 2-3 મિનિટ પછી હવે આપણે આમાં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરીએ. ખાંડ ઓપ્શનલ છે, પાલકનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે અહીંયા આપણે ખાંડ ઉપયોગમાં લીધી છે. આની સાથે જ 1/2 ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીએ. જે દાળ શાકમાં વાપરીએ છીએ એ જ મસાલો અત્યારે મેં ઉપયોગમાં લીધો છે. આને સરસ રીતે મિક્સ કરી લો. શાક થઈ જવા આવ્યું છે અને ખુલ્લું 1 મિનિટ માટે ચડવા દઈશું. છેલ્લે આમાં થોડું પનીર છીણીને આપણે ઉમેરીશું. આ રીતે પનીર છીણીને ઉમેરવાથી શાકની થિકનેસ પણ સરસ આવશે અને શાકની ગ્રેવી પણ સરસ બને છે. પનીરને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દઈએ. પનીર જો તમારે છીણીને ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. તમે જોઈ શકો છો આ શાકનો એકદમ સરસ લીલો કલર આવી ગયો છે અને શાકની થિકનેસ પણ સરસ આવી ગઈ છે. તો ગેસ બંધ કરી દઈશું. તો હવે આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે આ શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એના ઉપર થોડું છીણેલું પનીર નાખીશું. આની સાથે સલાડમાં ટામેટા, કોબીજ, કાકડી કે પછી બીટ જે પણ લેવું હોય એ લઈ શકાય. 2 ફૂલકા રોટી અને 1 ગ્લાસ છાશ ઉપયોગમાં લેવાની છે. તો આપણું આ લંચનું મેનુ તૈયાર છે. જમ્યાના 1-1.5 કલાક પછી તમે ગ્રીન કોફી કે ગ્રીન ટી પી શકો છો. અને ઘણા લોકોને બપોરે ચા કે કોફી પીવાની ટેવ હોય છે તો ઓછી ખાંડવાળી ચા કે કોફી એ લોકો પી શકે છે. પણ ગ્રીન કોફી કે ગ્રીન ટી વજન ઉતારવામાં વધારે મદદ કરે છે, સાથે જ એનો ફાયદો સ્કીન ઉપર પણ દેખાય છે. સાંજના નાસ્તામાં અહીંયા મેં મમરાની ચટપટી બનાવી છે. મમરાની ચટપટી કેવી રીતે બનાવી એની રેસીપી મેં પહેલાં તમારી સાથે શેર કરેલી છે, એટલે અહીંયા મેં એની રેસીપી રિપીટ નથી કરી. મમરાની ચટપટીના બદલે તમે પૌવા, ઉપમા કે ખાખરો ખાવો હોય તો પણ ખાવા માટે લઈ શકો છો. સાંજે કોઈ પણ એક ફ્રૂટ ખાવાનું છે. અહીંયા મેં પપૈયું લીધું છે. પપૈયાના બદલે તમે 1 કેળું, 1/2 સફરજન, થોડું તળબૂચ કે પછી નારંગી, મોસંબી કે 2 ચીકુ કે 1 નાની વાટકી જેટલા ફોલેલા દાડમના દાણા, જે ફ્રૂટ તમને પસંદ હોય એ તમે લઈ શકો છો. રાતના જમવામાં અત્યારે આપણે બ્રાઉન રાઈસ ખીચડી બનાવીશું. તો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. ખીચડી બનાવવા માટે મેં 1/2 કપ બ્રાઉન રાઈસ અને 1/2 કપ મગની મુગર દાળ લીધી છે. બંનેનું માપ મેં સરખું રાખ્યું છે. તમારી પાસે જો બ્રાઉન રાઈસ ના હોય તો રેગ્યુલર રાઈસ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો ત્યારે તમે ચોખાની ક્વોન્ટિટી ઓછી અને દાળની ક્વોન્ટિટી વધારે રાખજો. બંનેને મિક્સ કરીને આપણે 2-3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું છે અને પછી 1/2 કલાક માટે આપણે આને પલાળીને રાખીશું. આની સાથે જ મેં બીજી તૈયારીમાં થોડું શાકભાજી સમારીને રાખ્યું છે, જેમાં કોબીજ, વટાણા, બટાકું અને ગાજર લીધું છે અને 1 ટામેટું અને લીલા મરચાં સમારીને રાખ્યા છે.
जे दाळ चोखा आपणे पलाळीने राख्या हता ए पण हवे पलळी गया छे। तो खीचड़ी बनावानी शरूआत करिए। एक कूकर लेवानो छे, एमां एक चमची घी गरम थवा माटे मूकीशुं। घी गरम थाय एटले आपणे एमां जीरुं नाखीए। जीरुं ततड़े ए पछी एमां समारेला लीला मरचा अने हींग उमेरीशुं। जो तमारे लसण अने डुंगळी उमेरवुं होय तो पहेला लसण अने डुंगळी उमेरी देवानुं अने पछी समारेला टामेटा उमेरवाना। टामेटा थोड़ा संतराय ए पछी आपणे बधुं जे शाकभाजी समारीने लीधुं छे ए उमेरी दईशुं। अने हवे मसाला करिए। तो आमां एक चमची लाल मरचू, अर्धी चमची हळदर स्वाद प्रमाणे मीठू अने अर्धी चमची आपणे गरम मसालो उमेरीशुं। आ बधी वस्तुने मिक्स करी लईए अने एक मिनिट माटे आपणे સાંકળી લઈશું જેથી મસાલા સરસ રીતે શાકભાજીની સાથે મિક્સ થઈ જશે। આ સંતળાઈ જાય એ પછી જે દાળ અને ચોખા આપણે પલાળીને રાખ્યા છે એ પાણીની સાથે જ આપણે આમાં ઉમેરી દઈશું। તો દાળ ચોખા પલાળતી વખતે મેં એક કપ પાણી ઉમેર્યું હતું અને બીજું એક કપ પાણી મેં અત્યારે ઉમેર્યું છે। હવે આને મિક્સ કરી લઈશું અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસ ઉપર આપણે આની ચાર વિસલ કરી દઈએ। તો ચાર વિસલ થઈને કુકર ઠંડુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ આ ખીચડી બનીને તૈયાર છે। તમને જો ઢીલી ખીચડી પસંદ હોય, તમને જો હજુ આના કરતાં ઢીલી ખીચડી ખાવી પસંદ હોય તો પાણીનું માપ થોડું વધારે લેવાનું અને જો છૂટી ખીચડી ખાવી હોય તો પાણીનું માપ તમે ઓછું કરી દેજો। ખીચડીને સરસ રીતે હલાવી દઈશું અને પછી આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। આની સાથે જ મેં કણકીનો શેકેલો એક પાપડ લીધો છે। તમે જ્યારે વજન ઉતારવાનું પ્લાનિંગ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી તળેલી વસ્તુથી દૂર રહેવું, એટલે આપણે શેકેલો પાપડ આની સાથે સર્વ કરીશું અને એક નાની વાટકી જેટલું દહીં ખાવા માટે લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે ડાયટ પ્લાન ફોલો કરો અને આની સાથે જો તમે જંક ફૂડ કે મીઠાઈનું સેવન બંધ કરી દો તો ખૂબ જ ઝડપથી આનો ફાયદો મળે છે। અને તમને જો બહારનું ખાવાની ટેવ હોય કે મીઠાઈ ખાધા વગર ના ચાલતું હોય તો અઠવાડિયે એકવાર તમે ખાઈ શકો છો। પણ જેટલો હેલ્ધી ડાયટ પ્લાન તમે ફોલો કરો એટલું ઝડપથી વજન પણ ઉતરે છે અને તમારી સ્કિન ઉપર પણ એનું ઝડપથી રિઝલ્ટ દેખાય છે। તો આ રીતનો ડાયટ પ્લાન તમે જરૂરથી ફોલો કરજો અને આવી જો બીજી હેલ્ધી રેસિપી તમે શીખવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે